બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ચોટીલાની. ચોટીલામાં ધર્મ જાગરણ મંચ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ચોથા વર્ષે પણ ચોટીલા ડુંગરની પરિક્રમા યોજવામાં આવી, જેમાં હજારોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા. ચોટીલામાં ધર્મ જાગરણ મંચ દ્વારા સતત ચોથા વર્ષે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 25,000થી પણ વધારે શ્રદ્ધાળુઓએ જગતજનની મા ચામુંડાના બેસના છે એવા ચોટીલાના પવિત્ર ડુંગરની પરિક્રમા કરવામાં આવી. ગુજરાતભરમાંથી મા ચામુંડાના ભક્તજનો ઉમટી પડ્યા હતા. પરિક્રમા રૂટ પર રામ રહીમ સેવા સહિત અને સત્કર્મ સેવા ગ્રુપ સહિત અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડી સાસ અને સરબત સહિત ઠંડા પાણીની સ્ટોલ રાખી સેવા કરવામાં આવી હતી. 6 કિલોમીટરના પરિક્રમા રૂટ પર વહેલી સવારે 8 વાગ્યાથી ચામુંડા માતાજીના જય જયકાર સાથે માય ભક્તો દ્વારા પરિક્રમા શરૂ કરવામાં આવી, જેને સંતો મહંતો દ્વારા ધર્મધ્વજા આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પરિક્રમાર્થીઓમાં ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. કાર્યક્રમને સફળ બનાવવા ધર્મ જાગરણ મંચ અને RSSના કાર્યકરો અને ડુંગર મહંત પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જગદીશ ઝાલા, ZSTV, ચોટીલા. રવિવારના રોજ આવતી જે આપણી 5મી જે પરિક્રમા છે એની ખાસ તારીખ નોંધી લેજો બધા પરિક્રમાવાસીઓ, કે 30/3/2025 અને રવિવાર ચૈત્ર શુદ્ધ 9.